हेलो स्टूडेंट्स, आज आप बात करशु क्लास 12 एनसीईआरटी चेप्टर नंबर 14 सेमीकंडक्टर एंड इलेक्ट्रॉनिक्स की अंदर अपनी नेक्स्ट थियरी फिल्टर सर्किट। हेडी ई पहला आपने लास्ट लेक्चर नो रिवीजन कर ले तो इनी जरूर छे या थियरी में तुमने पढ़ते बराबर। तो लास्ट वीडियो के अंदर आपने लोग को ये फुल वेव रेक्टिफायर की बात करी थी बराबर, कि भाई फुल वेव रेक्टिफायर जे नाम फुल वेव सु काम पड़ू बिकॉज एमा तुमने जे आउटपुट मिले जे भाई ई तुमने इनपुट नी पॉजिटिव एज वेल एज नेगेटिव बोथ साइकल में मिले जे એટલે એમાં તમને ફૂલ વેવ મળશે આઉટપુટ માં અને હાફ વેવ માં શું હતું ભાઈ કે તમને ઇનપુટ કરતા હાફ આઉટપુટ મળતું હતું એટલે તો આપણે શું બનાવ્યું ફૂલ વેવ બરાબર। પછી ફૂલ વેવ માં આપણે વાત થઈ હતી એમાં આપણે બે ડાયોડ નો યુઝ કરતા હતા બરાબર, ટુ ડાયોડ્સ વી વેર યુઝિંગ ઇન ફૂલ વેવ રેક્ટિફાયર। હવે બે ડાયોડ અને તમારે એક લોડ રેઝિસ્ટન્સ યુઝ કરવો હોય તો તમારે શું કરવું પડે ભાઈ, તો કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર યુઝ કરવું પડે। સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય, મેં તમને કીધું હતું કે એમાં એના સેકન્ડરી વાઇન્ડિંગ માં શું હોય ભાઈ, થ્રી કનેક્શન્સ હોય, થ્રી ટર્મિનલ્સ હોય, એસ વન એસ ટુ ઇન બિટવીન વચ્ચે એક્ઝેટ શું હશે ભાઈ, સેન્ટરમાં સી ટી મતલબ સેન્ટર ટેપ જે કનેક્શન હશે બરાબર છે। પછી એને કઈ રીતે ડ્રો કરવું એ આપણે જોયું હતું અને એનું વર્કિંગ શું હતું ભાઈ, તો જ્યારે પોઝિટિવ સાયકલ આવે ત્યારે શું થાય, ડાયોડ ડી વન છે એ શું થાય પોઝિટિવને ટચ કરે એટલે શું થાય ફોરવર્ડ બાયસ થાય અને ડાયોડ ડી ટુ શું થાય રિવર્સ બાયસ થાય અને ડી વન ના લીધે શું થાય તમારા લોડમાંથી કરંટ પાસ થાય અને તમને આઉટપુટ મળે। પછી નેગેટિવ સાયકલ આવે ઇનપુટની એટલે શું થાય ભાઈ, ડી વન છે એ રિવર્સ બાયસ એટલે કે ઓફ થઈ જાય અને ડી ટુ જે શું થઈ જાય ભાઈ ફોરવર્ડ બાયસ એટલે કે ઓન થઈ જાય અને અગેઇન તમને શું મળે ભાઈ, નેગેટિવ સાયકલમાં પણ તમને આઉટપુટ મળે બરાબર છે। એટલા માટે આપણે શું કહેતા હતા, ફૂલ વેવ રેક્ટિફાયર કહેતા હતા રેડી। હવે આપણે બેના ડિફરન્સની વાત કરી ફટાફટ, તો હાફ વેવ રેક્ટિફાયરમાં ડિફરન્સમાં તમે શું લખી શકો છો ભાઈ, કે એમાં આપણે વન ડાયોડ વી આર યુઝિંગ વન ડાયોડ, ઇન ફૂલ વેવ રેક્ટિફાયર વી આર યુઝિંગ ટુ ડાયોડ, ઇન હાફ વેવ રેક્ટિફાયર વી આર યુઝિંગ સિમ્પલ ટ્રાન્સફોર્મર એન્ડ ઇન ફૂલ વેવ રેક્ટિફાયર વી આર યુઝિંગ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર રેડી। ઇન હાફ વેવ રેક્ટિફાયર ધ આઉટપુટ ઇઝ હાફ ઓફ ધ ઇનપુટ એન્ડ ઇન ફૂલ વેવ રેક્ટિફાયર વી આર ગેટિંગ આઉટપુટ ફોર ધ બોથ સાયકલ્સ ઓફ ઇનપુટ રેડી। તમને બે સાયકલમાં શું મળશે ભાઈ, આઉટપુટ છે એ મળશે। નેક્સ્ટ તમે લખી શકો છો ભાઈ, હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી કેટલી હોય, ફૂલ વેવ કરતા હાફ હોય અને ફૂલ વેવ રેક્ટિફાયર છે એના આઉટપુટની એફિશિયન્સી કેટલી હોય, હાફ વેવ કરતા ડબલ હોય। પછી હાફ વેવ રેક્ટિફાયરમાં શું થાય, યાદ કરો જોઈએ નેગેટિવ સાયકલ થી કટ ઓફ થઈ જાય, યાદ છે નેગેટિવ સાયકલ કટ થઈ જાય, ઓનલી તમને પોઝિટિવ સાયકલ મળે અને ફૂલ વેવમાં શું થાય ભાઈ, નેગેટિવ સાયકલ છે એ રેક્ટિફાય થાય કન્વર્ટ થાય અને પોઝિટિવમાં શું થાય ભાઈ, કન્વર્ઝન થઈ જાય અને તમને પોઝિટિવ જ બધા આઉટપુટ મળે, યાદ હોય તો આ રીતે બરાબર છે। તો આ થઈ ડિફરન્સની વાત, પછી તમે તેના વેવફોર્મ ડ્રો કરી શકો છો, તેની ફિગર છે એ ડિફરન્સમાં ડ્રો કરી શકો છો, તો ડિફરન્સ પણ પૂછાય તો તમને હવે આવડવો જોઈએ રેડી છે। ચલો ભાઈ, હવે આપણે એક રેક્ટિફાયર માટે મોસ્ટ આઈએમપી જીનિટ કે બુચકેટ આઈએમસીકી ની વાત કરી બરાબર, ખાસ ધ્યાન આપજો, નોટ ડાઉન કરી લેજો અને પછી આપણે ફિલ્ટર સ્ટાર્ટ કરશું રેડી છે। એટલે મેં તમને પહેલા રિવિઝન કરાવ્યું અને એની જરૂર અહીંયા પણ પડવાની છે। ચલો ભાઈ, હાફ વેવ રેક્ટિફાયર છે, હાફ વેવ રેક્ટિફાયર ઓન ધ અધર સાઈડ આપણે વાત કરી તો ફૂલ વેવ રેક્ટિફાયર ની બરાબર, તો હાફ વેવ રેક્ટિફાયર નો જે ગ્રાફ છે ભાઈ એની આપણે વાત કરી, હમણાં જ મેં તમને રિવિઝન કરાવ્યું યાદ છે, આ રીતે તમને ગ્રાફ મળતો તો યાદ કરવો જોઈએ અને ફૂલ વેવ માં તમને ગ્રાફ છે ભાઈ એ કન્ટિન્યુઅસલી આ રીતે મળતો તો નહીં, તો હવે એક્ઝામમાં મોસ્ટ આઈપી પોઈન્ટ પૂછાય, યાદ રાખજો ભાઈ કે ફૂલ વેવ રેક્ટિફાયર છે એની આઉટપુટ ફ્રિકવન્સી કેટલી થાય, તો કે ભાઈ જેટલી ઇનપુટની ફ્રિકવન્સી હતી બરાબર, ઇનપુટની ફ્રિકવન્સી એટલી થાય, ફ્રિકવન્સી મીન્સ નંબર ઓફ સાયકલ્સ પાસિંગ ઇન વન સેકન્ડ, ને ફૂલ વેવમાં શું થશે તમે ચેક કરો જોઈએ, અહીંયા તમને જોવો જોઈએ વન સાયકલ જ મળે છે બરાબર અને અહીંયા તો શું છે ઝીરો છે બરાબર, એટલે વન સેકન્ડમાં વન સાયકલ પાસ થાય, ચેક કરી લો આ જોવો જોઈએ, આ તો ઝીરો થઈ ગયું, વન સેકન્ડમાં એક જ સાયકલ પાસ થઈ, અહીંયા તમે ચેક કરો જોઈએ વન સેકન્ડમાં વન એન્ડ ટુ ટુ સાયકલ્સ પાસ થઈ જાય, એનો મતલબ કે અહીંયા જે તમને આઉટપુટમાં ફ્રીક્વન્સી મળશે એ ઇનપુટ કરતા ટુ ટાઈમ્સ હશે બરાબર, મોસ્ટ આઈપી પોઈન્ટ છે યાદ રાખજો ભાઈ જીનિટ માટે અને ઓલરેડી પૂછાયેલો પણ છે આ બરાબર અલગ અલગ એક્ઝામમાં। હવે તમને એક્ઝામ્પલ આપું ભાઈ, કે સપોઝ તમને એમ કહીએ
કે ભાઈ ઇનપુટ ફ્રીક્વન્સી જે 50 હર્ટ્ઝ છે, આપણા ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ ઇનપુટ ફ્રીક્વન્સી છે, બરાબર છે, આપણા ઘરે જ આવતી હોય. તો હાફ વેવ રેક્ટિફાયની વાત કરે તો તમને આઉટપુટ ફ્રીક્વન્સી પર કેટલી મળે? 50 હર્ટ્ઝ જ મળે. અને જો ફૂલ વેવ રેક્ટિફાયર પૂછે તો શું થશે? 50 to the 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી મળશે આઉટપુટની અંદર. કોના? ફૂલ વેવ રેક્ટિફાયરના. હવે ફોરેનમાં અમુક જગ્યાએ 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. તો જો તમને 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સીની વાત કરે તો એમ કે ભાઈ ઇનપુટ ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ, ધેન વોટ વિલ બી ધ આઉટપુટ ફ્રીક્વન્સી ફોર હાફ વેવ રેક્ટિફાયર? યોર આન્સર વિલ બી અગેન 60 હર્ટ્ઝ. કે ભાઈ કેટલી રહેશે ભાઈ? સેમ. બટ તમને ફૂલ વેવ રેક્ટિફાયર માટે 60 હર્ટ્ઝ આપે, 60 to the 120. તો ફૂલ વેવ રેક્ટિફાયરની આઉટપુટ ફ્રીક્વન્સી કેટલી થશે ભાઈ? 120 હર્ટ્ઝ. અને નોટ ડાઉન કરી લેજો. રેડી? નાવ કમ ટુ ધ પોઈન્ટ. હવે આપણે ડિસ્કસ કરી ફિલ્ટર સર્કિટની. તો હવે મેં તમને જસ્ટ હમણાં ગ્રાફ ડ્રો કરીને બતાવ્યા, તમે એને જોવો જોઈએ. આપણે રેક્ટિફાયરમાં શું ફાઇન કર્યું ભાઈ? તો આઉટપુટમાં આપણે ડીસી આઉટપુટ ગેઇન કર્યું, બરાબર. પણ તમે નિરખીને જોયું હોય તો ચેક કરો, ડીસી આઉટપુટ જે એ શું પ્યોર ડીસી હતો? પ્યોર ડીસી કોને કહેવાય? તમને નોલેજ હોવું જોઈએ. અને ના હોય હવે ચેક કરી લો ભાઈ કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, બરાબર છે, એના વોલ્ટેજ એ કેવા રહેવા જોઈએ? એકદમ કોન્સ્ટન્ટ, બરાબર છે. તો એને શું કહેવાય? પ્યોર ડીસી કહેવાય. હવે 100% પ્યોર ડીસી તો ન જ મળે આવું, બરાબર છે. આ તો આઈડિયલ પ્રોસેસ છે. પણ તોય તમે જોવો તો આ જે તમને આઉટપુટ મળ્યો, હવે એ કઈ ડીસી તો ન જ કહેવાય ને ભાઈ, બરાબર. અને નો એને એસી કહેવાય. એસી તો કોને કહેવાય? પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ બોથ સાયકલ આવે. તો આ જે આઉટપુટ છે ને ભાઈ, પ્યોર ડીસી હતી, બરાબર છે. તો આને તમારે શું કરવું પડે? પ્યોર ડીસી કરવો પડે. એના માટે આપણે શું કરી ભાઈ? ફિલ્ટરનો યુઝ કરી હતી, બરાબર. તો સ્ટાર્ટિંગમાં આપણે આનું ઇન્ટ્રોડક્શન છે એ આ રીતે લખશું, બરાબર. પછી આમાં તમને વચ્ચે વચ્ચે ઘણા એમસીક્યુના પોઈન્ટ કહું છું જેમાં તમારી ભૂલ પડી શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. પેલા આપણે શું કરીએ? મેં તમને જે સમજાવ્યું એને પેલા ઇન્ટ્રોડ્યુસ કરી લઈએ, બરાબર. શું લખશો ફર્સ્ટ પોઈન્ટ ભાઈ? તમે ચલો અહીંયા સાઈડમાં ડ્રો કરી આપું છું એટલે તમારું ધ્યાન ત્યાં રહેશે, બરાબર. રેક્ટિફાયરમાં આઉટપુટ મળે જ આવો છે, બરાબર. શું લખશો જોવું જોઈએ? ધ આઉટપુટ ઓફ રેક્ટિફાયર સર્કિટ ઇઝ નોટ પ્યોર ડીસી વોલ્ટેજ, બરાબર ને ભાઈ? આનો જે આઉટપુટ છે રેક્ટિફાયરમાં ક્લિયર દેખાય છે, પ્યોર ડીસી હતી. પ્યોર ડીસી તો કેવો? એકદમ આમ સ્ટ્રેટ હોય, કોન્સ્ટન્ટ હોય, બરાબર. ઇટ ઇઝ નોટ પ્યોર ડીસી વોલ્ટેજ, રાઈટ. ધેર ઇઝ સમ એસી કોમ્પોનેન્ટ. ધ્યાન આપજો ભાઈ, એસી કોને કહેવાય? અલ્ટરનેટિંગ, જેની વેલ્યુ શું થાય? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઓલ્ટરનેટ થાય, કન્ટિન્યુઅસલી ચેન્જ થાય, ઇન્ક્રીઝ ડિક્રીઝ. તો આમાં એસી કમ્પોનેન્ટ પણ છે, એસી જેવું દેખાય છે કે નહીં, બરાબર. તો એસી કમ્પોનેન્ટને યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં શું કહેવાય? તો ખાસ ધ્યાન આપજો, બરાબર, રિપલ કહેવાય. શું કહેવાય? રિપલ વર્ડથી તમને ઇન્ટ્રોડ્યુસ કરી દો. રિપલ મતલબ શું થાય ખબર છે? અચાનક શું થવું? વચ્ચે એસી આવી જવું. હવે તમે જ નક્કી કરો કે તમારા મોબાઈલમાં તમે ચાર્જિંગ કરો છો ચાર્જરથી, તો તમને પ્યોર ડીસી જોશે કે આવું જોશે? આ તો ન ચાલે ને ભાઈ. કેમ? તો કે અચાનક ડીસી આવતું હોય, ધીમે ધીમે ડીસી આવતું હોય, નો પ્રોબ્લેમ. ચલો એમાં સડનલી શું થાય? એસી કમ્પોનેન્ટ આવી જાય ને, એને રિપલ કહેવાય. અચાનક શું થાય? એસી કમ્પોનેન્ટ આવે તો સેકન્ડના કેટલા બધા પાર્ટની અંદર અચાનક શું થાય? વોલ્ટેજ વધી જાય. વળી કન્ટિન્યુ ડીસી આવતો હોય, વળી ક્યાંક વચ્ચે શું થાય? એસી કમ્પોનેન્ટ આવી જાય, એને રિપલ કહેવાય, બરાબર. રિપલ એટલે શું થાય ભાઈ? અનવોન્ટેડ સિગ્નલ. અનવોન્ટેડ મતલબ કે જેની જરૂર નથી અને એમાં આવે છે, બરાબર. તો આને આપણે રિમૂવ કરવો છે, જેને શું કહેવાય? ખબર પડી ગયા, રિપલ. શું લખશું ભાઈ? ધેર ઇઝ સમ એસી કમ્પોનેન્ટ્સ, બરાબર. એસી કમ્પોનેન્ટ્સ આર મિક્સ્ડ વિથ ડીસી કમ્પોનેન્ટ, ઓર યુ કેન સે ડીસી આઉટપુટ, બરાબર ને ભાઈ? ડીસી આઉટપુટમાં અમુક એસી કમ્પોનેન્ટ છે એ ઘૂસી ગયા છે, જેને આપણે રિમૂવ કરવા છે, બરાબર. અને નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ? સો ધીસ ગ્રાફ મીન્સ ભાઈ ધ ગ્રાફ ઓફ આઉટપુટ ઓફ રેક્ટિફાયર સર્કિટ લુક્સ લાઈક હાફ સાઇનુસોઇડ ગ્રાફ. સાઇનુસોઇડ મતલબ શું થાય ખબર છે ને ભાઈ? સાઇનનો ગ્રાફ છે એના જેવો દેખાય છે કે નહીં? હાફ શું કામ?
સાઈનના ગ્રાફમાં પોઝિટિવ નેગેટિવ બે હોય, આમાં નેગેટિવ તો કટ થઈ ગયા, બરાબર છે. જો પોઝિટિવ નેગેટિવ બે હોત તો આને પછી પ્યોર એસી કહેવાય, ત્યારે આને નો એસી કહેવાય, નો પ્યોર ડીસી કહેવાય. એટલે આપણે શું કહેશું, હાફ સાઇનોસોઇડ ગ્રાફ, તો આ ચાલે નહીં, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ? Its value is not steady with respect to time. ચલો ભાઈ તમને ક્લિયર દેખાય છે તો આ ગ્રાફની વેલ્યુ જે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આમ જોવો જોઈએ, સ્ટેડી કહેવાય, નો કહેવાય ને, આ શું છે, વેરિયેબલ છે, બરાબર. હવે આ જે ચારેય પોઈન્ટ છે ભાઈ, હવે ધ્યાન આપજો, આ ચારેય પોઈન્ટને આપણે ભેગા કરી તો હવે શું થશે ભાઈ, એની ડેફિનેશન બનશે, રાઈટ. So, this output is called pulsating DC voltage. કે ભાઈ નો આને ડીસી કહેવાય, નો આને પ્યોર એસી કહેવાય, બેનું મિક્સિંગ છે તો એને શું કહેવાય ભાઈ, પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. આમાં જોઈએ તમને પલ્સ દેખાય છે, બરાબર, પલ્સ, એટલે આને કહેવાય પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. હવે ધ્યાન રાખજો ભાઈ, અહીંયા એમસીક્યુ બને છે ખતરનાક, બરાબર. તમને એક્ઝામમાં પૂછે ભાઈ કે રેક્ટિફાયરનું આઉટપુટ શું મળે, તમને ઓપ્શન આપે ડીસી વોલ્ટ મળે, પ્યોર ડીસી વોલ્ટ મળે, પ્યોરની બીજી લેંગ્વેજમાં કહેવાય સ્મૂથ ડીસી વોલ્ટ મળે કે પલ્સેટિંગ ડીસી વોલ્ટ મળે. તમે શું સિલેક્ટ કરશો? પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. રેક્ટિફાયરનો આઉટપુટ ડીસી વોલ્ટ નહીં હોય, કેવો હશે? પલ્સેટિંગ હશે. હવે આપણે શું કરવાની ભાઈ, પિક્ચરમાં ટીસ લઈ આવવાની, આ તો ભાઈ પલ્સેટિંગ છે. પલ્સેટિંગ કોને કહેવાય કોઈ પૂછે તો, આ ચાર લાઈન તમારે સમજાવી દેવાની વિથ ગ્રાફ. પાકું છે ભાઈ? તો ડીસી વોલ્ટેજ કેવો મળ્યો આપણને? પલ્સેટિંગ મળ્યો, બરાબર. તો હવે તમને પ્યોર ડીસી કોણ આપશે ભાઈ? આ ફિલ્ટર આપશે. હવે તમને ખબર પડી ગઈ છે કે ફિલ્ટર આપણે શું કામ સ્ટડી કરી છીએ, બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ શું લખશો ભાઈ, જોવો જોઈ. સો ધ ડિવાઇસ વિચ વિલ કન્વર્ટ પલ્સેટિંગ ડીસી, રેડી, પલ્સેટિંગ ડીસી ઇન્ટુ પ્યોર, ઓર યુ કેન સે સ્મૂથ પ્યોર ડીસી ઇઝ કોલ્ડ ફિલ્ટર સર્કિટ. ચલો ભાઈ, તો પેલા ફિલ્ટર સર્કિટનું ઇન્ટ્રોડક્શન સમજાઈ ગયું, વાય વી આર સ્ટડિંગ ફિલ્ટર સર્કિટ. કોઈ પૂછે તો તમારે પ્રોપર રીઝન આપવાનું છે, કોઈ જાતમાં ગોખવાનું કે આવતું નથી, બરાબર. એ પલ્સેટિંગ ડીસી જે ભાઈ એને શું કરે, પ્યોર અથવા સ્મૂથ ડીસીમાં કન્વર્ટ કરે, એટલે આપણે એને ફિલ્ટર સર્કિટ કહી દઈએ, રેડી. ચલો ભાઈ, હવે આપણે એ નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ. તમને ક્વેશ્ચન હશે દિમાગમાં કે ભાઈ ફિલ્ટર ક્યારની આપણે વાત કરી છીએ, ફિલ્ટરમાં કોનો યુઝ થાય છે, એવી કઈ વસ્તુ છે, એવી કઈ ડિવાઇસ છે જે આપણા આઉટપુટને ફિલ્ટર કરશે. જેમ આપણા ઘરે ફિલ્ટર હોય એ શું કરે ભાઈ, જે વોટર છે એને શું કરે, પ્યોર કરે ને ભાઈ, કચરો બધો કાઢી નાખે. હવે તમને ભાઈ પૂછે કે રેક્ટિફાયરના આઉટપુટમાં કચરો કોણ હતો, તો તમારે કહેવાનું સાહેબ એસી હતો. કેમ? તો કે આપણે જોતું હતું ડીસી, અને એમાં એસીના કમ્પોનેન્ટ સુધી કહેતા ભાઈ નીચ થઈ ગયા હતા. એસીના કમ્પોનેન્ટનો જે કચરો છે એને રિમૂવ કોણ કરશે ભાઈ? આપણું ફિલ્ટર. તો ફિલ્ટર કઈ ડિવાઇસથી બનાવાય, ધ્યાન આપજો ભાઈ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે લખશું, રાઈટ. કેપેસિટર ઓર ઇન્ડક્ટર ઓર બોથ આર યુઝ્ડ એઝ ફિલ્ટર ડિવાઇસ. ચલો ભાઈ, તો હવે તમને ખબર પડશે કે ફિલ્ટર એટલે કોણ, તો કે ફિલ્ટરનો યુઝ છે બરાબર, કેપેસિટરનો યુઝ કરીને થશે, અથવા તો ઇન્ડક્ટર ઓર બોથ, બરાબર. આપણા સિલેબસમાં અત્યારે શેની વાત થશે ભાઈ? કેપેસિટરની વાત થશે. આપણા સિલેબસ પ્રમાણે કેપેસિટર છે. હું તમને જીનીટ માટે ઇન્ડક્ટર પર સમજાવી દઈશ, બરાબર. ઇન્ડક્ટર આવી જશે તો તમને બોથ જે એ ઓટોમેટિક આવી જશે, એટલે કે તમે કેપેસિટરની મદદથી પણ એસી કમ્પોનેન્ટ રિમૂવ કરી શકો. ઇન્ડક્ટર એટલે શું ભાઈ, વન ટાઈપ ઓફ કોઇલ, બરાબર, એનાથી પણ રિમૂવ કરી શકો. ઓર બોથ મતલબ બે નો યુઝ કરીને પણ રિમૂવ કરી શકો, બરાબર. તો હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? હિયર વી વિલ ડિસ્કસ
कैपेसिटर इनपुट फिल्टर। चलो भाई आज आप फिल्टर स्टडी करसो ने नाम छे बराबर कैपेसिटर इनपुट फिल्टर। कैपेसिटर स्टडी सॉरी फिल्टर स्टडी करसो एनु शुं नाम छे अने खरेखर एनु आखू नाम शुं थाय भाई ई तमने कही दऊं। आनु आखू नाम थाय पेरेलल कैपेसिटर इनपुट फिल्टर। पेरेलल एटले बिकॉज अहींया कैपेसिटर आपणे लोड साथे पेरेललमां कनेक्ट करसो ने शुं काम करसो एनु रीजन तमने छेले સુધીમાં મળી જશે બરાબર છે તો ધ્યાન માં રાખજો। અને ઇન્ડક્ટર છે ને ભાઈ ઇન્ડક્ટર એ તમારા નોલેજ માટે ખાસ નોટ ડાઉન કરી લેજો તમને એક્સ્ટ્રા એમસીક્યુઝ માં કામ આવશે। ઇન્ડક્ટર જેનો યુઝ કઈ રીતે થતો હોય ભાઈ સિરીઝમાં અને કેપેસિટર હોય તો કઈ રીતે યુઝ થાય પેરેલલમાં શું કામ એ બેયનો રીઝન તમને એન્ડ સુધીમાં મળી જશે ધ્યાનમાં રાખજો રેડી। તો અત્યારે આપણે કયો ફિલ્ટર સ્ટડી કરશું ભાઈ કેપેસિટર ઇનપુટ ફિલ્ટર। ચલો આની ફિગર ડ્રો કરી ફિગર ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છે ત્યાંથી સ્ટાર્ટ કરશું એટલે મેં તમને રિવિઝન કરાવ્યું હતું બરાબર। ચલો ભાઈ આપણે લોકોએ સૌથી પહેલા શું સ્ટડી કર્યું ભાઈ લાસ્ટ વિડીયોની અંદર તો કે રેક્ટિફાયર યાદ છે ભાઈ રેક્ટિફાયરમાં આપણે અહીંયા ઇનપુટ કેટલો આપ્યો હતો યાદ છે ભાઈ 220 AC વોલ્ટ। ચલો આપણે ડ્રો પર નાખી આ રીતે હતું કે નહીં તો તમને રીડ કરવાની મજા આવે એક્ઝામમાં પછી બુકમાં હોય એટલું જ ફોલો કરવાનું રેડી। ચલો ભાઈ હવે તમને યાદ હોય તો રેક્ટિફાયરમાંથી જે આઉટપુટ આપણને મળ્યું હતું એની મેં તમને જસ્ટ જ કીધું બરાબર ટ્વિસ્ટ કરીને હવે આ જે આઉટપુટ છે ચલો આવું મળ્યું હતું કે નહીં અને ફિલ્ટર યાદ આવ્યો હાફ વેવ ફૂલ વેવ બેમાં ચાલ્યો અત્યારે આપણે ફૂલ વેવ ડ્રો કરી લઈએ બીકોઝ મોટા ભાગે યુઝ તેનો થાય છે ભાઈ ફૂલ વેવનો તો આ આઉટપુટ તો કેવું નીકળ્યું તો તમને ખબર જ છે ભાઈ આ આઉટપુટ છે ભાઈ એ તો કેવું નીકળ્યું પલ્સેટિંગ વિશે નીકળી ગયું તો આટલું તો આપણે સ્ટડી કરી લીધું। હવે અહીંયા રેક્ટિફાયરની સર્કિટ નથી ડ્રો કરેલી ખરેખર અહીંયા રેક્ટિફાયરની સર્કિટ હોય તો આપણા માટે ફાયદો શું છે ભાઈ કે આપણે એ સર્કિટ ડ્રો કરવાની કંઈ માથાકૂટ નહીં આ ખાલી બોક્સ ડ્રો કરી નાખવાનું કહી દેવાનું ભાઈ રેક્ટિફાયર જેને શું કર્યું એસી વોલ્ટેજ હતા એને પલ્સેટિંગ ડીસીમાં કન્વર્ટ કર્યા હવે એને પ્યોર ડીસીમાં કોણ કન્વર્ટ કરશે તો કે ભાઈ આપણો કેપેસિટર। તો હવે આપણે ડ્રો કરશું અહીંયા જો દે ભાઈ કેપેસિટર અને કઈ રીતે કરશે એની વાત તો આપણે કરવાની છે એ તો તમારી મેઇન થિયરી છે અને કેપેસિટર મૂકી દો ભાઈ પછી તમારે શું મૂકી દેવાનું આપણો લોડ બરાબર લોડ મતલબ મેં તમને દળોથી કીધેલું છે આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ અને જ્યાંથી આપણે શું મેળવવાનું છે ભાઈ હવે તમારે લખવાનું પ્યોર ડીસી વોલ્ટેજ રેડી અને કઈ રીતે કામ કરે એની વાત આપણે હવે સ્ટાર્ટ કરીએ રેડી છે ભાઈ। હવે શું થશે ભાઈ ચેપ્ટર નંબર 2 કેપેસિટર નું વર્કિંગ શું છે ભાઈ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ થવાનું બરાબર એ એનર્જીને શું કરે ભાઈ સ્ટોર કરી શકે અને એ જ એનર્જીને રિલીઝ પણ કરી શકે તો હવે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ બરાબર જોવું જોઈએ એસ આઉટપુટ વોલ્ટેજ વિલ રાઇઝ કયા આઉટપુટ વોલ્ટેજ ભાઈ આ જે પલ્સેટિંગ મળ્યા એ કોને મળશે કેપેસિટર ને બુદ્ધિ ચલાવજો આ વોલ્ટેજ કોને મળશે આને તો જોવો જોઈએ આ પલ્સેટિંગ ડીસી જોવો જોઈએ ધીમે ધીમે દેખાય અહીંયા રાઈઝ થાય છે કે નહીં દેખાય છે તો અહીંયાથી આ વોલ્ટ રાઈઝ થાય ત્યારે તમે સમજી ગઈ છો ચેપ્ટર નંબર 2 કેપેસિટર શું થાય ચાર્જિંગ થાય તો શું લખશો એઝ આઉટપુટ વોલ્ટેજ વિલ રાઈઝ હિયર યુ કેન સી રાઈટ ધ કેપેસિટર વિલ ગેટ ચાર્જ ઓકે। ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ ઇફ ઇફ આર એલ ઇઝ નોટ કનેક્ટેડ આપણે ટેક્સ્ટ બુક ના વર્ડ ટુ વર્ડ પોઈન્ટ અહીંયા ફોલો કરી દીધી બીકોઝ આ કોઈ થીરી છે બહુ શું છે ભાઈ હાર્ડ છે તો તમને ક્યાંય વાંધો નહીં આના કરતાં આપણે 10 ગણું જઈ વધારે એક્સપ્લેન કરવાના છીએ તો તમે એક એક પોઈન્ટને સમજો બરાબર નહીં તો યાદ નહીં રહે બુકમાં નેક્સ્ટ પોઈન્ટ ફેલી કહો ભાઈ આ પોઈન્ટ કાંઈ કામ નથી ભાઈ બુકમાં જઈએ તો આપણે એને ડિસ્કસ કરી ઇફ આર એલ ઇઝ નોટ કનેક્ટેડ હવે અહીંયા આર એલ તો કનેક્ટ છે ભાઈ આ તો લખ્યું છે આપણે વાત કરી લઈએ કે ભાઈ ઇફ આર એલ ઇઝ નોટ કનેક્ટેડ હવે આર એલ કનેક્ટેડ ન હોય તો શું થાય ભાઈ કેપેસિટર છે એ જોવો છે અહીંયા સુધી મેક્સિમમ વોલ્ટેજ આવે એટલે ચાર્જ થઈ જાય ફૂલ ચાર્જ થઈ જાય પણ બિચારો જે ડિસ્ચાર્જ ન થઈ શકે કેમ જોજો બીકોઝ આ કેપેસિટર સાથે કોઈ કનેક્ટ જ ના હોય તો એ ડિસ્ચાર્જ કોની સાથે થાય સર્કિટ છે એ શું થાય ઇનકમ્પ્લીટ થાય પૂરી જ ન થાય તો આપણે એની વાત કરી છીએ બરાબર ઇફ આર એલ ઇઝ નોટ કનેક્ટેડ ધેન કેપેસિટર વિલ રિમેઇન ચાર્જ્ડ
टू पीक वोल्टेज, बराबर ने भाई? पीक वोल्टेज मतलब एक वस्तु में ठीक कर लीजिए, जो हाइएस्ट वोल्ट सुधी शू रहे भाई, चार्ज नो चार्ज जैसे कहीं था नहीं केम, तो के बचावाने डिस्चार्ज था जे, पर कोई सामे हो तो जो ने तो खरेखर तो यहाँ आरएल है दादा। हमें अपने नेक्स्ट पॉइंट शू लख, समझी गया भाई? हमें शू लख, इफ इफ आरएल इज कनेक्टेड सो सो कैपेसिटर विल, इफ आरएल इज कनेक्टेड सो कैपेसिटर विल गेट डिस्चार्ज रेडी थ्रू आरएल। कई दिशा समझा जो अहियाँ साइकल आए करंट की, ऊपर प्लस हो नीचे माइनस हो, जो फूल चार्ज थे भेगो शू थे अँपर से डिस्चार्ज थे, आ करंट से लोड में पास थे, ओम स्लो वीज इक्वल टू आई आर तमने डीसी वोल्ट मे कई मे जमा ड्रो करिए रेडी है तो शू भाई डिस्चार्ज आ। अगेन चलो भाई जो डिस्चार्ज था सांभ क्या लगी डिस्चार्ज थे आ साइकल पूरी थे त्या लगी जो डिस्चार्ज थे त्या तो पाची बीजी साइकल शू थे स्टार्ट थी जाए। અને તમને કેપેસિટરનું ઇમ્પોર્ટન્સ ખબર હોવું જોઈએ ભાઈ, એની કેરેક્ટરિસ્ટિક બરાબર, કે કેપેસિટર કોઈ દી ફટ દેતા ચાર્જ અને ફટ દેતા ડિસ્ચાર્જ ના થાય બરાબર, સ્લોલી શું થશે ભાઈ ચાર્જ થશે, ઓર યુ કેન સે એક્સપોનેન્શિયલી ચાર્જ થશે અને એક્સપોનેન્શિયલી ડિસ્ચાર્જ થશે, એટલે જેટલો ગ્રાફ આ ફટાફટ ઉતરે છે એટલો કેપેસિટરનો ગ્રાફ કોઈ દી ફટાફટ ઉતરે નહીં, એટલે શું લખું ભાઈ? અગેઇન અગેઇન એઝ એઝ ધ નેક્સ્ટ સાયકલ, અગેઇન as the next cycle will come it will again starting to charge ready it will again starting to charge એટલે પાછું શું કરશે ભાઈ ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ કરી દેશે બરાબર છે, નાવી ના સુધા છે કેપેસિટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થઈ અને આને ફિલ્ટર કરશે, તો એક્ઝામમાં આઈએસી પૂછાય ભાઈ કે કયો ફિનોમિના છે જેનાથી ફિલ્ટર સર્કિટ છે એ કમ્પ્લીટ થાય, તો તમારે કહેવાનું ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર, રાઈટ? આ ફિનોમિનાથી થાય છે, હવે આપણે એનો શું કરી ભાઈ ગ્રાફ ડ્રો કરી જોવો જોઈએ કે મેં તમને સમજાવ્યું હોય કઈ રીતે થાય બરાબર, ચલો ભાઈ चलो आ कोण छे तमने ख्याल ज छे एसी इनपुट बराबर, हवे जे आपणे ग्राफ ड्रो करशुं भाई कोण हशे आपणो आउटपुट, आमां आपणे एक साथे बे ग्राफ ड्रो करशुं, ध्यान आपजो भाई, पहेला आपणे ओल्ड ग्राफ ड्रो करशुं, जोजो भाई आ रीते जोवो जोईए, आ तमने शुं मळ्युं याद छे ने भाई पल्स सेटिंग मळ्युं तो नहीं एनी, हवे आपणे केपेसिटर नी वात करीए, केपेसिटर मूकवाथी शुं बेनिफिट मळे जो મેં તમને શું કીધું હતું ભાઈ કે તમારો પ્યોર ડીસી ગ્રાફ કેવો હોય આવો હશે બરાબર છે, એકદમ સ્ટ્રેટ રેડી, તમને એક ધારા વોલ્ટેજ કન્ટિન્યુ સ્ટેડી વોલ્ટ મળે, પણ આવો તો તમને કોઈ 100% દુનિયામાં પણ મળે નહીં, આની નજીક મળે એમ સારું, આ તો એ નજીક નો જ કહેવાય તો બધાને ખબર પડે, તો કેપેસિટરથી શું થાય જો કેપેસિટર છે ને ભાઈ જેમ જેમ આ વોલ્ટેજ રાઈઝ થાય, એક લાઈન સમજો અહીંયા લખ્યું છે, જેમ જેમ વોલ્ટેજ શું થાય સોરી અહીંયાથી શું થાય રાઈઝ થાય એમ કેપેસિટરથી શું થાય ભાઈ ચાર્જ થાય, મેક્સિમમ સુધી ચાર્જ થઈ ગયો જોવો જોઈએ, હવે આ વોલ્ટ ડિક્રીઝ થાય કોના જે આ વોલ્ટ જે દેખાય જોવો જોઈએ આઉટપુટના જે, પણ કેપેસિટર જે ભાઈ એને ડિસ્ચાર્જ થતા વાર લાગે, એટલે કેપેસિટરનો ગ્રાફ આમ ફટ દેતા નીચે ન પડી જાય બરાબર, કેપેસિટર શું થાય ભાઈ ધીમે 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 ડિસ્ચાર્જ થાય જોવો, આ રીતે જેવો ડિસ્ચાર્જ થાય અને હજી તો આખે આખો ખાલી થવા આવે ત્યાં તો શું થાય ભાઈ જેવી નેક્સ્ટ સાયકલ આવી જાય, નેક્સ્ટ સાયકલ આવે એટલે પાછો શું થાય ભાઈ અપ ટુ પીક વોલ્ટેજ, અપ ટુ પીક વોલ્ટેજ શું થાય ચાર્જ થાય, પછી પાછી આની નેગેટિવ સાયકલ આવે એટલે વોલ્ટેજ શું થાય આઉટપુટના ડિક્રીઝ થાય, વોલ્ટેજ ડિક્રીઝ થાય એ દરમિયાન શું થાય ભાઈ કેપેસિટર જે ડિસ્ચાર્જ થાય તો સ્લોલી થાય, હવે અગેઇન શું થાય ભાઈ ચાર્જ થાય જોવો જોઈએ, તો હવે તમે ચેક કરો ભાઈ તમને આઉટપુટ આવો ન મળ્યો પણ તમને આ રીતે આઉટપુટ મળે, હવે તમે ડિસિઝન લ્યો જોઈએ કે વધારે બેટર ગ્રાફ કયો છે ભાઈ, આ પહેલા તો એ કે આ કેપેસિટર મૂક્યા પછી મેળવે જો એકદમ નજીક છે એનો ગ્રાફ, તો આ શું થઈ ગયું ભાઈ તમારું પ્યોર ડીસી રેડી છે, હવે આપણે વાત કરી જે બુકમાં નેક્સ્ટ લાઈન આપી જેની બરાબર,
કે ભાઈ આપણે વાત થઈ કે આજે કેપેસિટર કેમ ફટ દેતા, જો આજે ડિસ્ચાર્જ ન થઈ ગયો, જો ફટ દેતા ડિસ્ચાર્જ થયો હોત ને તો પાછો તમને આવો ને આવો ગ્રાફ મળત. તો હવે તમે જ ડિસિઝન લેવો છે કે આ કેપેસિટર ફટાફટ ડિસ્ચાર્જ થાય સારું કે ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય સારું. તો તમારો આન્સર આવશે કે ભાઈ ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય એ સારું. તો ધીમે ધીમે ડિસ્ચાર્જ છે એ કઈ રીતે થાય કે એના વોલ્ટેજ છે એ ધીમે ધીમે શું થવા જોઈએ, સ્લોલી ડિક્રીઝ થવા જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અને સેના ઉપર ડિસાઈડ રહેશે, સેના ઉપર ડિપેન્ડ કરશે, હવે આપણે એની વાત કરી. રેડી? તો જોવો જોઈએ ભાઈ શું આવશે. ધ ફોલ ઓફ વોલ્ટેજ એક્રોસ કેપેસિટર, સોરી અહીંયા શું આવશે જોવો, ધ રેટ ઓફ ફોલ ઓફ, રેડી હાઇલાઇટ કરી દઉં છું, ધ રેટ ઓફ ફોલ ઓફ વોલ્ટેજ, મતલબ કે જે વોલ્ટેજમાં ફટાફટ ફોલ આવશે બરાબર, એનો રેટ છે ભાઈ એક્રોસ કેપેસિટર, કેપેસિટર ની વાત થાય છે બરાબર, એક્રોસ કેપેસિટર ઇઝ ઇન્વર્સલી ડિપેન્ડ ઓન, ઓર યુ કેન સે પ્રપોર્શનલ ટુ, ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ આર એલ એન સી, બરાબર, કે ભાઈ આર અને એલ સી જે ભાઈ એના પ્રોડક્ટના ઇન્વર્સલી ડિપેન્ડ કરે છે. હવે આ વસ્તુ યાદ રાખી એના કરતાં તમને લખી આપું છું, એક્ઝામમાં લખવાની જરૂર નથી, એક્ઝામમાં આ લાઈન જ લખવાની. તમારે યાદ રાખવું હોય તો કઈ લખાય જો, માઇનસ ડીવી બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ વન અપોન આર સી, એક એક વર્ડ તમને આમાંથી યાદ રહી જાય. જોવો જોઈએ નેગેટિવ શું બતાવે છે, સમજી ગયા, ફોલ, કે ભાઈ વોલ્ટેજ કે એટલી સ્પીડથી ડિક્રીઝ થશે, અહીંયા આપણે ડિક્રીઝની વાત થાય છે. જોવો હવે કે ભાઈ જેટલી ઓછી સ્પીડથી થાય એટલું સારું, યાદ રાખજો. ધ રેટ ઓફ ફોલ ઓફ વોલ્ટેજ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ આર એન સી, આર એન સી. હવે તમે સમજી ગઈ છો ભાઈ કે આ કેપેસિટર કેટલો ફટાફટ કે કેટલો સ્લોલી ડિસ્ચાર્જ થશે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, તો કે આર અને સી એ બેના પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ કરશે, ને કઈ રીતે, ઇન્વર્સલી પ્રપોર્શનલ. અહીંયા એક તમારી ટેક્સ્ટ બુકમાં લાઈન છે ઇનકમ્પ્લીટ આપેલી, જે એ લોકોએ લખ્યું છે અહીંયાથી કન્ટિન્યુ, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ટાઈમ કોન્સ્ટન્ટ, બરાબર. તો મોટા ભાગના સ્ટુડન્ટ શું ગેસ કરી લે છે ખબર છે કે આને ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. હવે આને ટાઈમ કોન્સ્ટન્ટ ના કહેવાય, ટાઈમ કોન્સ્ટન્ટ કોને કહેવાય, હવે હું લખું છું બરાબર, ટાઈમ કોન્સ્ટન્ટ નો સિમ્બોલ થાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર સી, બરાબર. આ આર સી છે એને શું કહેવાય, ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. તમે વન અપોન આર સી બરાબર ટાઈમ કોન્સ્ટન્ટ લખી નાખો, બુકમાં તમે લાઈન વાંચશો તો તમને એવું જ સમજાશે કે વન અપોન આર સી જે ટાઈમ કોન્સ્ટન્ટ છે, ખોટું છે. ટાઈમ કોન્સ્ટન્ટ કોણ થાય, આર ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ ટાઉ. હવે યાદ કરો, ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર ટુ એમએલટી વાળા ચેપ્ટરની અંદર તમે લોકો આના એમએલટી અથવા આના યુનિટ મૂકો ને, એનો આન્સર છે ને ભાઈ એ સેકન્ડમાં આવે, એટલે કે ટાઈમ જેટલો આવે. ચેક કરી લેજો, આપણે કરાવેલું પણ છે બરાબર. અને તમે લોકો, તમને હિંટ આપી દઉં, આર એટલે શું મૂકશો ભાઈ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, ને સામે તમે મૂકશો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, ને પછી આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી મૂકજો, સામ સામે બધું કટ થશે, ટી ક્યાં આવી જશે ઉપર. તો આ એમએલટી નો કન્સેપ્ટ વાપરીને તમે ગેસ કરી શકો કે ભાઈ આર ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય, ટાઈમ થાય, ઓર ટાઉ થાય. તો મતલબ કે આર ઇન્ટુ સી નો યુનિટ શું થાય ભાઈ, સેકન્ડ થાય. અમે તમને પાછું રિવિઝન કરી દીધું ઇલેવન્થનું, જે એમસીક્યુમાં પૂછાય છે બરાબર. હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીએ. ચલો ભાઈ, તો હવે તમને ક્વેશ્ચન શું થશે જોવો જોઈએ, કે ભાઈ આ વચ્ચે ક્યાં કાઉ સ્ટડી કરવાનું આવ્યું. મેં તમને ન કીધું, ઘણા સ્ટુડન્ટને ડાઉટ હોય કે ભાઈ જેમાં ગ્રાફ આઉટપુટનો ફટાફટ ઉતરી ગયો, એવી રીતે કેપેસિટરનો ગ્રાફ કેમ ઉતરતા વાર લાગી ગયો, અને એમાં આપણો ફાયદો જ છે, તો એ કેપેસિટરનો ગ્રાફ ફટાફટ ઉતરી જાય તો શું થાય ભાઈ, તમને પાછું આવું ને આઉટપુટ મળે, તો એ કોના ઉપર ડિપેન્ડ કરશે, હવે સમજાણો આ ઇક્વેશન ઉપર. હવે તમે જ જો ભાઈ આ રેટ ઓફ ફોલ છે, રેટ ઓફ ફોલ એટલે કે વોલ્ટેજ ડિક્રીઝ થવાનો જે ફોલ છે ભાઈ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, એ ઓછો હોય એમ સારું ને ભાઈ, કેમ, ઓકે, કેપેસિટરને શું થાય, ડિસ્ચાર્જ થતા વાર લાગે, અને ડિસ્ચાર્જ થતા વાર લાગે ને ત્યાં સુધી બીજી સાયકલ આવી જાય, એટલે ફટાફટ સુધી પાછો ચાર્જ. અને જો રેટ ઓફ ફોલ ફટાફટ થાય ને તો શું થાય, તમને ગ્રાફ ડ્રો કરીને બતાવું લાઈવ. હવે આ પહેલાં આપણે વાત કરી આપણો આ ગ્રાફ જોવો જોઈએ બરાબર, જે આપણો પ્યોર ડીસી છે. હવે જો કેપેસિટરના વોલ્ટેજ ફટાફટ ડિસ્ચાર્જ થતા હોય ને બરાબર, તો સુધી આટલા બધા ડિસ્ચાર્જ આવી થઈ જાય, ત્યાં સુધી બીજી સાયકલ આવે, ને વળી શું થાય જોવો જોઈએ, વળી ચાર્જ થાય, વળી ફટાફટ ડિસ્ચાર્જ થઈ જાય, ત્યાં માંડ બીજી સાયકલ આવે. હવે તમે જ કહો છો વધારે ડીસી તમને કોણ દેખાય છે, આ કે આ, તો શું આન્સર આવશે આ, કેમ, તો અહીંયા કેપેસિટર જે પૂરેપૂરો ડિસ્ચાર્જ થાય એ પહેલાં શું થતું હતું ભાઈ,
બીજી સાયકલ જે પોઝિટિવ આવી જતી હતી બરાબર, એનો મતલબ કે એનો જે ફોલ હતો એ કેવો હતો, એકદમ ઓછો હતો. હવે નેક્સ્ટ સ્ટેપ શું લખશું ભાઈ? જો હજી આ બુકમાં નહીં લખો હોય આપણે લખી નાખીએ બરાબર, ધ ફોલ ઓફ વોલ્ટેજ, ધ ફોલ ઓફ વોલ્ટેજ શુડ બી લેસ. બરાબર ને ભાઈ? કે લેસ હોય એમ સારું, રાઈટ, લેસ હોય તેમ સારું. હવે તમને કહો જી ભાઈ આ આન્સર લેસ ક્યારે આવે? જો આર ઇન્ટુ સી આ ડિનોમિનેટર જે મોટો હોય તો બરાબર. નેક્સ્ટ સ્ટેપ શું લખશું ભાઈ? સો આર સી ઇઝ ટેકન એટ હાઈ વેલ્યુ. બરાબર, આ પૂછાય કે આરસી ની વેલ્યુ કેવી હોવી જોઈએ હાઈ, અને એના માટે હવે પોઈન્ટ આવશે મોસ્ટ ટાઈમ જે તમારી બુકમાં આપ્યો છે. સો ધ વેલ્યુ ઓફ કેપેસિટન ઇઝ ચુઝન હાઈ, ઓર યુ કેન સે એઝ હાઈ એઝ પોસિબલ. કેપેસિટર ની વેલ્યુ શું કામ હાઈ રાખવામાં આવે છે ભાઈ? હવે આપણે ઉદ્દેશથી સમજી આ પોઈન્ટ એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ છે. જોવો જોઈએ, અહીંયા ચેક કરો, કેપેસિટન્સ ની વેલ્યુ જેમ હાઈ હોય એમ ટાઈમ કોન્સ્ટન્ટ કેવો થાય? હાઈ થાય. પણ અહીંયા ચેક કરો, એટલે ટાઈમ કોન્સ્ટન્ટ હાઈ મતલબ કે એટલી શું થશે એને કેપેસિટર ડિસ્ચાર્જ થવામાં વાર લાગે. અને એમ પણ તમે સમજી શકો છો ભાઈ, કેપેસિટર ની વેલ્યુ હાઈ હોય તો કેપેસિટર શું થાય ભાઈ? ચાર્જ થવામાં વાર લાગે, અને ડિસ્ચાર્જ થવામાં શું લાગે? વાર લાગે. ત્યાં સુધી સેકન્ડ સાયકલ આવી જાય એટલે પાછો સુધી ચાર્જ થાય. એટલે ગ્રાફ છે ને આવડવા, તમારો આઉટપુટનો ફિલ્ટરનો ગ્રાફ એ બહુ નીચે ના ઉતરે, એટલે તમને કેવો દેખાય? ડીસી જેવો દેખાય. બરાબર, અહીંયા ચેક કરો તમે બીજી રીતે, અહીંયા કેપેસિટર ની વેલ્યુ બહુ જ હાઈ હોય બરાબર તો તમને આન્સર કેવો મળે? એકદમ લેસ મળે. એનો મતલબ ધ ફોલ ઓફ ધ રેટ ઓફ ફોલ ઓફ વોલ્ટેજ કેવો મળે? એકદમ ઓછો, એટલે કે ધીમે ધીમે વોલ્ટેજ સુધી ફોલ થાય. કોના? કેપેસિટરના. જો અહીંયા કેપેસિટરના વોલ્ટેજ ધીમે ધીમે ફોલ થાય તો તમારો ગ્રાફ કેવો મળે? તમને વધારે પ્યોર ડીસી મળે. રેડી છે? તો આ રીતે શું કરશે ભાઈ? આ છે એ કામ કરશે, અને આ જે ગ્રાફ છે એ કેવો મળશે? ડીસી ની એકદમ નજીક મળશે બરાબર, અથવા તો આના જે પીક વોલ્ટેજ છે ને એની નજીકમાં જશે. પીક વોલ્ટેજ નજીકમાં એનો ફાયદો શું થાય? કે ઓલમોસ્ટ આના વોલ્ટેજ કેવા હોય ભાઈ? હાઈ ના હાઈ જ રહી, થોડાક જ ડિક્રીઝ થાય. ચેક કરો, આ વધારે પડતા ડિક્રીઝ નહીં થાય બરાબર. એટલે એને શું કહેવાય? પ્યોર ડીસી કહેવાય. આ આપણે શીખા મેથડ જે તમારી બુકમાં આપી છે. હવે આપણે સેકન્ડ મેથડ પણ શીખવાની છે, આને ભૂલી જવાનું બરાબર. કન્સેપ્ટ છે એ અલગ રહેશે, વસ્તુ આ જ બરાબર, આ જ ફિગર રહેશે. કેપેસિટર જે એ કઈ રીતે ડીસીમાં કન્વર્ટ કરે છે, જે તમને જીનીટમાં કામ આવશે 100% બરાબર છે. હવે આપણે સેકન્ડ મેથડ ની વાત કરી. રેડી? ચલો ભાઈ, તો હવે આપણે વાત કરી સેકન્ડ મેથડ ની બરાબર છે, કે કઈ રીતે આને ફિલ્ટર કરાય. આપણે શું વાત કરી ભાઈ? અનનેસેસરી સિગ્નલ કયું છે ભાઈ? એસી કમ્પોનેન્ટ. એસી કમ્પોનેન્ટ ને તમારે ફિલ્ટર કરવાના છે. હવે તમારે ચેપ્ટર નંબર 7 માં આવશે. ચેપ્ટર નંબર 7 ના આવડતું હોય તો નથી ચાલેલું, કાંઈ વાંધો નહીં, અત્યારે તમને કઈ વાંધો નહીં આવે બરાબર. જોઈ લેજો, આપણે વાત કરી તો રિએક્ટન્સ, ઓર યુ કેન સે ઇમ્પીડન્સ ઓફ કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ 1/ωc ઇઝ ઇક્વલ ટુ. ચલો ભાઈ, આ ઇક્વેશન અત્યારે પૂરું યાદ રાખી લેજો. ઓમેગા અને સી, બે સી તમને તમને ખબર જ છે. ઓમેગા એટલે શું થાય? એંગ્યુલર ફ્રિક્વન્સી. 11th માં આપણે એનું ઇક્વેશન સ્ટડી કરી ગયા છીએ. ના યાદ હોય હવે જોઈ લેજો, 2πf ચેક કરી લેજો. ને સી એ સીટી, સી એટલે શું થાય? કેપેસિટન્સ બરાબર. ચલો ભાઈ, હવે તમને ક્વેશ્ચન હશે, સર આ રિએક્ટન્સ ઓર ઇમ્પીડન્સ કોને કહેવાય? તો અત્યારે તમે ટેમ્પરરી યાદ રાખી લેજો ભાઈ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ. ખરેખર આને રેઝિસ્ટન્સ કહેવાય નહીં, રેઝિસ્ટન્સ જેવું કામ કરે. અત્યારે પૂછું તમે શું યાદ રાખશો ભાઈ? કે ભાઈ આ ઇમ્પીડન્સ એટલે શું થાય? એક જાતનું રેઝિસ્ટન્સ બરાબર છે. હવે આપણે આગળ વાત કરી, ચલો કે આ કોના માટે રેઝિસ્ટન્સ શું કામ કરે. હવે તમને એક નોલેજ હોવું જોઈએ, ખાસ ઘણા સ્ટુડન્ટને હશે બરાબર, કે ભાઈ ડીસી હોય આ તમને ધ્યાન રાખજો ભાઈ, બહુ કામ આવશે. ડીસી હોય ને, ડીસી એની ફ્રિકવન્સી છે ને ભાઈ 0 હોય. ડીસી વોલ્ટેજમાં કોઈની ફ્રિકવન્સી ના હોય, આપણા મોબાઈલમાં બેટરી ચાર્જ થતી હોય એના વોલ્ટેજમાં કોઈની ફ્રિકવન્સી ના હોય. ફ્રિકવન્સી કોને કહેવાય? આવી સાયકલ હોય. ડીસીમાં તો શું મળે? સ્ટ્રેટ. અને એસી કમ્પોનેન્ટ હોય ભાઈ તો એમાં શું હશે? ફ્રિકવન્સી હશે. અને કેટલી હશે એ તમને ખબર છે ઘરે? 50 હર્ટ્ઝ ઓર 60 હર્ટ્ઝ. રેડી છે? ચલો ભાઈ, હવે જે આતાની આવી જાય, હવે તમે ચેક કરો જઈ ભાઈ, ચેક કરો, બહુ મજા આવશે. કે ભાઈ ફોર ડીસી કમ્પોનેન્ટ યુ નો ફ્રિકવન્સી 0. ચલો ભાઈ, હવે ફ્રિકવન્સી 0 હોય, જોવો જોઈએ, ફ્રિકવન્સી 0 હોય. હવે તમે 0 પુટ કરો જોઈએ 1/0, શું થાય?
चलो लखी नाखी आने बोलाय इम्पीडंस वन अपॉन जीरो केटलू मळशे भाई इनफाइनाइट એટલે કે ડીસી કમ્પોનન્ટ માટે આપણો કેપેસિટર આ એક્ઝામમાં કામ આવશે એમસીક્યુમાં એક્સ્ટ્રા ડીસી કમ્પોનન્ટ માટે કેપેસિટર કેટલું ઇમ્પિડન્સ આપશે ઇમ્પિડન્સ મતલબ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ કેટલું રેઝિસ્ટન્સ આપે ઇનફાઇનાઇટ જેટલું બરાબર છે મતલબ કે ડીસી કમ્પોનન્ટનો જે ને કેપેસિટર શું છે ભાઈ દુશ્મન છે આટલું યાદ રાખજો બરાબર એનો મતલબ કે કોઈ બી પણ અહીંયાથી જોવો જોઈએ આપણે આવો ગ્રાફ આવતો હોય એમાં એસી ડીસી બે હોય કે નહીં તો અહીંયાથી કોઈની ડીસી જાય નહીં અહીંયાથી શું જાય એસી જ જાય શું કામ એની પણ આપણે વાત કરી તો મતલબ ડીસી બધા ક્યાંથી જશે ભાઈ અહીંયાથી તો આપણો તો ફાયદો થઈ ગયો ને ભાઈ વિચારો જી કેમ તો આપણને આમાં આઉટપુટમાં ડીસી જોતું હતું તો ડીસી મળી ગયું કે નહીં અને આમાંથી ડીસી ભૂલથી પણ જાય નહીં શું કામ મેં તમને સમજાવ્યું કે ભાઈ ડીસી માટેનો ઇમ્પિડન્સ કેવો છે હાઈ તો એને જવા દેશે નહીં હવે તમને ક્વેશ્ચન થાય ને ભાઈ કે કાંઈમાં તમે ચલો ડીસી તો ગયો પણ કેપેસિટર જે ભાઈ એસી માટે શું કરશે એ પણ તમારે શીખવું પડશે ચલો હવે શું લખશો ભાઈ For AC, frequency is F. F મતલબ કઈક તો ફ્રીક્વન્સી હશે કે નહીં હવે તમે ચેક કરો હમણાં જ મેં તમને શીખવાડ્યું એક તો તમારે C ની વેલ્યુ હાઈ રાખવાની માથેથી ફ્રીક્વન્સીની વેલ્યુ પણ અહીંયા ઝીરો નહીં હોય કઈક તો હશે એટલે તમારો ઇમ્પિડન્સ છે ને કેવો મળશે એકદમ લેસ મળશે બીકોઝ આ બે કેવા છે ભાઈ ડિનોમીટરમાં તો અહીંયાથી પણ તમે પ્રૂવ કરી શકો મારો ભાઈ અહીંયાથી પણ કે કેપેસિટરની વેલ્યુ જેટલી હાઈ હોય એટલું સારું કેમ કે સી જેટલો મોટો હોય એટલો ઇમ્પિડન્સ તમને કેવો મળે ઓછો મળે કોના માટે શબ્દ પકડજો એસી માટે અહીંયા શું લખશો ભાઈ ઇમ્પિડન્સ વિલ બી વેરી લેસ ફોર એસી કમ્પોનન્ટ એસી માટે બહુ ઓછો છે હવે તમે જ કહો આપણે ટેન્થથી સ્ટડી કરી હતી ટ્વેલ્થમાં ચેપ્ટર થ્રીમાં મેં પછી કહ્યું હતું કે હંમેશા કરંટ છે ઓલવેઝ કયો રસ્તો પસંદ કરશે કે જ્યાં રેઝિસ્ટન્સ ઓછો હોય તો તમે જ કહો ભાઈ એસી માટે રેઝિસ્ટન્સ ક્યાં ઓછો છે કેપેસિટરમાં કેમ તો કે ભાઈ જો એસી માટે કેપેસિટર છે એનું ઇક્વેશન આવી રહ્યું એનો ઇમ્પિડન્સ કેવો છે સાવ ઓછો છે તો બધા એસી કમ્પોનન્ટ છે ને ભાઈ અહીંયા આવશે સમજાઈ ગયું તો આપણો ફાયદો શું થઈ ગયો ખબર છે આપણે કેપેસિટર છે ને એ મૂકી અને આપણે એસી કમ્પોનન્ટને ઊલું બનાવ્યા કેમ કે ભાઈ આનો રેઝિસ્ટન્સ ઓછો છે લેસી કમ્પોનન્ટ માટે હો ભાઈ એસી કમ્પોનન્ટ માટે આનો રેઝિસ્ટન્સ ઓછો છે લેસી કમ્પોનન્ટ બધા કેપેસિટરમાંથી આવી અને અહીંયા શું થાય ગ્રાઉન્ડ થઈ જાય ગ્રાઉન્ડ મતલબ ઝીરો વોલ્ટ થઈ જાય પૂરું થઈ જાય બરાબર અને ડીસી કમ્પોનન્ટ માટે ઇજ કેપેસિટર જે ભાઈ શેનું કામ કરશે ઇનફાઇનાઇટ રેઝિસ્ટન્સનું એટલે ડીસી બધા આમ રહ્યા ગયા અમે જો એસી જે બાયપાસ ન થયા હોત તો એસી પણ આના ભેગા હોત તો પાછું હતું જ થઈ જાય તો આપણે એસીને શું કહીએ ખબર છે બહુ મસ્ત વર્ડ યુઝ કરી ગયા બહુ જ મસ્ત વર્ડ બાયપાસ કર્યા કાઢી નથી નાખ્યા બરાબર બ્લોક નથી કર્યા બાયપાસ નહીં ઉલું બનાવ્યા કે એને આપણે અહીંયાથી જવા દીધા ડીસી શું થાય આઉટપુટમાં આપણને મળે તો આ રીતે શું થાય ભાઈ આપણને પ્યોર ડીસી વોલ્ટેજ એ મળે આમાંથી કેટલા બધા એમસીક્યુ તમને કામ આવશે ધ્યાન રાખજો અને હવે તમને ક્વેશ્ચન હશે ભાઈ કે ઇન્ડક્ટર કઈ રીતે કામ કરે હવે આવડી ગયું અને ઇન્ડક્ટર એમને આવડી જશે બરાબર ઇન્ડક્ટર માટે આપણે શું વાત થઈ ભાઈ આ જ ડ્રો કરવાનું પણ કેપેસિટર જેમ પેરેલલમાં હોય એમ ઇન્ડક્ટર શું હોય ભાઈ હવે નેસેસરી એટલું જ હું ડ્રો કરું છું બરાબર ઇન્ડક્ટર છે ને એ સિરીઝમાં હોય શું કામ એ ગોખવા નથી હું આવું જ ઇક્વેશન લખું છું જો આવું જ ઇક્વેશન કોના માટે ઇન્ડક્ટર માટે જોવો જોઈએ બસ હવે બે જ મિનિટનું કામ છે ઇમ્પિડન્સ ઓફ ઇન્ડક્ટર એને સિમ્બોલ થાય એલ ઇન્ડક્ટર એલ કહેવાય ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ એટલે શું થાય 2πfL હવે તમે જ ડિસિઝન લ્યો જોઈએ ભાઈ હવે આખી રમત છે ઉધી રહી જશે આ આખું ક્યાં આવી ગયું ન્યુમેરેટરમાં હવે તમે જ કહો આ જ વસ્તુ એપ્લાય કરવો જોઈએ આ જ વસ્તુ ફોર ડીસી એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો એફ ઝીરો હોય ડીસીમાં અહીંયા તમે ઝીરો મૂકો એટલે આન્સર શું થઈ ગયો ભાઈ ઝીરો થઈ ગયો તમને ઇમ્પિડન્સ કેવો મળશે બુદ્ધિ ચલાવો ઝીરો એટલે સાવ ઓછો મળે જો અહીંયા તમે ઇન્ફાઇનાઇટ મળતો તો ઓછો મળે તો ફાયદો શું થાય કોના માટે ડીસી માટે તો આ ડીસીને છે ને ભાઈ આરામથી શું કરે પાસ કરવા દઈએ કેમ તો કે ડીસી માટેનો ઇમ્પિડન્સ સાવ છે જ નહીં એકદમ ઓછો છે હવે એસી આવે એટલે શું થાય બરાબર એની ફ્રીક્વન્સી હોય એસીમાં તો એસી સાયકલ આવે એટલે કે એસી કમ્પોનન્ટ વચ્ચે ઘૂસી જાય એને આપણે ફિલ્ટર કરવો છે ને ભાઈ તો શું થાય જોવો જોઈએ હવે આનું ઇક્વેશન આવી દીધો આમાં એસીમાં ફ્રીક્વન્સી હોય કેટલી હોય 50 to 60 હોય માથેથી એલની વેલ્યુ તમારે શું રાખવાની ભાઈ હાઈ રાખવાની એટલે એનો ઇમ્પિડન્સ શું થઈ જાય જોવો જોઈએ અહીંયા ઝીરો હતો એવી અહીંયા તો કંઈક વધારે મળશે ને 50 ગણો વધારે મળે 50 ટાઈમ્સ કેમ બિકોઝ અહીંયા એફ છે ડીસીમાં ઝીરો છે એસીમાં કેટલો હોય 50 to 60 ટાઈમ્સ અહીંયા તમને ઇમ્પિડન્સ કેવો મળે ઇમ્પિડન્સ એ ખૂબ જ તમને હાઈ મળશે હાઈનો મતલબ
કે ભાઈ આ ઇન્ડોટર છે ને એ શું કરશે ભાઈ, એસી ને બ્લોક કરી નાખશે બરાબર. કેમ? એનો ઇમ્પિડન્સ એટલો બધો હાઈ હોય કે એમાં એસી પાસ ન થાય. આપણે જોતું થઈ ગયું ને, ઇન્ડક્ટરે શું કર્યું, એસી ને બ્લોક કરી નાખ્યો, ડીસી ને પાસ કરવા દીધો. અહીંયા શું થયું, પાછું રિપીટ કરી દી, કેપેસિટર એસી ને અલાઉ કરે. હવે તમને સમજાશે ભાઈ, મેં કીધું તું ને એન્ડમાં કહીશ કે કેપેસિટર શું કામ પેરેલલ મૂક્યો, કે ભાઈ ઈ એસી ને જાવા દે જે તેને પેરેલલ મૂકવો પડે, એ બાયપાસ કરી નાખે. તમે કેપેસિટર આમ સીધો મૂકી દો ને તો શું થાય ભાઈ, એસી ને પણ જાવા દે, સમજાણો. તો એ એસી ને શું કરશે, બાયપાસ કરી નાખશે, એને જાવા દેશે, અને ડીસી ને શું કરશે ભાઈ, રોકશે, અને ડીસી વધે આમ જાય. ઇન્ડક્ટર શું કરે, ડીસી ને જવા દે. હવે તમે ઊંધું વિચારો, ઇન્ડક્ટર તમે પેરેલલમાં મૂકી દો આમ ઊભો, તો ડીસી ને તો બાયપાસ કરી નાખે, જે જોતું હતું એને શું કરી નાખે, બાયપાસ કરી નાખે, તો કઈ કામનું નહીં. એટલે ડીસી ને જવા દેશે, અને એસી ને શું કરશે, બાયપાસ નહીં કરે, એને રોકશે. શું કામ, બીકોઝ એનો ઇમ્પિડન્સ કેવો છે, હાઈ છે. આ રીતે શું થાય ભાઈ, એસી કમ્પોનેન્ટ છે એ ફિલ્ટર આઉટ થઈ જાય બરાબર. તો કઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.